નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનપી એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આજના ભાગમાં વાત કરીશું એકમ કસોટી પાંચ જે અત્યારે ડિસેમ્બર મહિનાની એકમ કસોટી યોજાઈ રહી છે એમાં આપણે આજે વાત કરીશું ધોરણ આઠ ગણિતમાં એમાં આપણે એકમ કસોટીનું ગણિતમાં સંપૂર્ણ સોલ્યુશન તમારા સમક્ષ અમે રજૂ કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બે લાઈકનને પણ પ્રેસ કરી દેજો તમારા દરેક પ્રકારની નવી નવી અપડેટ મોકલતા રહીએ તો ચાલો વાત કરીએ આપણે એકમ કસોટી પાંચમા ધોરણ આઠ ગણિત વિષયમાં તેમાં પ્રશ્ન એક કે માગ્યા મુજબ જવાબ ગણવાના છે એમાં આપણને પ્રશ્ન આ રીતનો આપ્યો છે કે એ બી ઓછા બીસીમાંથી આપણે બીસી ઓછા સી ઉમેરવાના છે તો શું કરીશું બંને એ બી ઓછા બીસી અને બીસી ઓછા સીનો બંને કૌશ કરીશું ઉમેરવાના એટલે વચ્ચે સરવાળો પછી કૌશ આપણે છૂટા કરીશું આપણે કૌશ છૂટા કરીશું ત્યારે એ બી એમને એમ આવશે ઓછા બીસી પણ એમને એમ પત્તા બીસી પણ એમને ઓછા સી એ પણ એમને એમ બરાબર પછી આપણે શું કરીશું જે આપણે સજાતીય પદો પાસ પાસે લાવ્યા કયા છે સરખા પદો બીસી બીસી તો પાસ પાસે ગોઠવેલા જ છે એ બંને જો એક માઇનસમાં એક પ્લસમાં તો શું ત્યાં નીકળી ગયા તો શું બધું એ બી ઓછા સી કે એસી બંને પણ લખી શકાય તે જ પ્રમાણે દાખલો બીજો છે તો દાખલા બીજામાં શું છે કે ત્રણ એક્સનો વર્ગ ઓછા ટુ એક્સ વધતા પાંચ એક્સ વાય ઓછા સાતમાંથી આઠ ઓછા નવ એક્સ ત્રણ વર્ગ ઓછા પાંચ એક્સ આપણે બાદ કરવાના છે તો આ એમને આપણે રકમ લખી ઓછા કે નિશાની યાર આપણને રકમના બાદ કીધા છે એટલે આપણે આ બાદ કરીને પાછાની રકમ એમને આપણે લખી છે

એટલે કે જો ત્રણ એક્સ નો વર્ગ છે તો બીજું કયું છે ત્રણ એક્સ નો વર્ગ તો બંને પાસ પાસે આપણે લાવ્યા પછી આગળ ઓછા ટુ એક્સ તો ટુ એક્સ વાળું પદ કોણ છે પાંચ એક્સ તો ઓછા ટુ એક્સ વત્તા પાંચ એક્સ આપણે પાસ પાસે લાવ્યા પછી એક્સ વાય વાળું પદ છે તો પાંચ એક્સ વાય અને આ નવ એક્સ વાય એ બંને પદો પાસ પાસે લાવ્યા ઓછા સાત અને ઓછા પાસ વર્ષે લખ્યા છે બરાબર તો ત્રણ એક્સ નું સ્કવેર ત્રણ અક્ષ નીકળી ગયા માઇનસ ટુ પ્લસ પાંચ પ્લસ ત્રણ એક્સ તે જ પ્રમાણે આગળ વાત કરીએ તો આપણે ક્વેશ્ચન બેની અંદર કે યોગ્ય નિત્યસમનો આપણે ઉપયોગ દાખલા ગણવાના છે તો ગુણાકાર આપણે કરવાના છે એક્સ વધતા સાત એક્સ વધતા સાત નિત્યસમ કયો એ વત્તા બી આપણી રકમ ઓરિજિનલ કઈ બનશે એક્સ વત્તા સાત એક્સ વત્તા સાત તો એક્સ વધતા સાતનો સ્ક્વેર આપણી ઓરિજિનલ રકમ બનશે એટલે કે એ વધતા બીનો સ્ક્વેર એટલે એનો સ્કવેર વધતા ટુ એ બી બીનો સ્ક્વેર એટલે કે પ્રથમ પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ આ પ્રથમ પદ એટલે એક્સનો વર્ગ વધતા ટુ એક્સ એટલે એટલે આપણા એક્સ બી એટલે આપણા સાત બીજા પદનો વર્ગ બીનો વર્ગ એટલે સાતનો વર્ગ એક્સનો વર્ગ વધતા ટુ એક્સ સાત એટલે સાત દુ ચૌદ એક્સ વધતા સાતનો વર્ગ એટલે ઓગણપચાસ તો આ આપણો જવાબ થયો દાખલા બેમાં પણ એવું છે કે ત્રણ એક્સ વત્તા એક બીજા કોશમાં ત્રણ એક્સ ઓછા આંઠ બરાબર તો નિત્યસં કોઈ આવશે એક્સ વત્તા એ એક્સ વત્તા બી એટલે કે એક્સનો વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ વધતા બંને કોશના બીજા પદનો સરવાળો બાર એક્સ પ્રથમ પદ એમને એમ વત્તા બંને બીજા પદનો ગુણાકાર એટલે કે એક્સનો વર્ગ એટલે ત્રણ એક્સનો વર્ગ વત્તા એ બી એટલે એક વત્તા ઓછા આંઠ વત્તા કાર એમને એમ આવશે ઓછા આઠ એટલે આપણા બી છે એક્સ એટલે આપણા ત્રણ એક્સ ગુણાકાર એટલે એ નો ગુણાકાર એટલે એક ગુણ્યા માઇનસ આઠ બરોબર ત્રણ નો વર્ગ એટલે નવ એક્સ નો વર્ગ આવશે પ્લસ માઇનસ તો માઇનસ આઠમાંથી એક કરીશું સાત પણ કેવા માઇનસ સાત કારણ કે મોટા નિશાની આઠ છે એટલે માઇનસ આવશે પછી આગળ વાત કરીએ ત્રણ એક્સ એમના એમ કોન્સની બાર આપણને એક્સ થયા મૂક્યા વત્તા એક ગુણ્યા માઇનસ આઠ એટલે માઇનસ આઠ આ બંને પદનો ગુણાકાર કરીશું તો નો યોક્સનો વર્ગ એમને ઓછા સાતરી એકવીસ એક્સ ઓછા આઠ બરાબર તો આ પ્રશ્ન બે તમારે અહીંયા પૂરો થાય છે પ્રશ્ન ત્રણની આપણે વાત કરીએ પ્રશ્ન ત્રણની તો શું કે છે રકમ કે એક સમ બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ એકસો વીસ સેમી સ્ક્વેર છે અને તેમાં એક વિકણની લંબાઈ આઠ સેમી છે તો બીજા વિકણની લંબાઈ આપણે શોધવાની છે તો પહેલાં આપણે સૂત્ર જોઈ લઈએ કે સમાંતર સોરી સમ બાજુ વાત કરીએ છીએ અહીંયા તો સમજુ ચતુષ્કો એટલે કે સમબાજુ મતલબ સમબાજુ ચતુષ્કો બરાબર વન હાફ ગુણે બે વિકર્ણ એટલે આપણે અલગ અલગ જોવા એક વિકર્ણ ગુણે બીજું વિકર્ણ આપણે બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે બરોબર તો બંને વિકર્ણ મેં અલગ અલગ કર્યા તો સમબાજુ ચતુષ્કો સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આપણને એકસો વીસ રકમ આપેલું છે તમે એકસો વીસ અહીંયા મૂક્યા બરાબર વન ના પેમને એમ ગુણ્યા એક વિકર્ણ લંબાઈ આપણને આઠ આપેલી છે બરોબર એ મૂકી ગુણ્યા બીજો વિકર્ણ આપણને શોધવાનો છે બરોબર ચાલો સાદુરૂપ આપી દઈએ તો આ ભાગ ચાલે છે બે દુ ચાર બરોબર તો એકસો વીસ બરાબર ચાર વધ્યા ખાલી ગુણ્યા બીજો વિકર્ણ તો ચાર કઈ ક્રિયામાં છે ગુણાકારની બરાબરની ડાબી બાજુ લઈશું તો ભાગાકારમાં આવશે તો એકસો વીસના છેદમાં ચાર તો ચાર તરી

ચતુષ્કોણ દોરે છે તેનો વિકણ આ આખો ચોવીસ મીટર છે બાકીના બે શિરોબિંદુ શિરો એટલે આપણે કોઈ પણ એ અને સી લઈ લઈએ છીએ શિરોબિંદુ આપણને વિકર્ણ પર દોરેલા લંબ આઠ મીટર અને તેર મીટર અહીંયા મેં લીધેલા છે બરોબર તો આઠ મીટર અને તેર મીટર આપણને લીધેલા છે તો ખેતરનું ક્ષેત્ર પર આખા ખેતરનું ક્ષેત્ર પર શોધવાનું છે તો પહેલાં આપણે સૂત્ર ખબર જ છે કે શું કે ચતુષ્કોણ બને છે ચતુષ્કોણમાં બે ત્રિકોણ બને છે બરાબર કયો ત્રિકોણ ત્રિકોણ એ બી ડી અને બી સીડી બંને ત્રિકોણ બને છે એટલે ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બીડી એ બીડીનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણ બી સીડીનું ક્ષેત્રફળ આપણે સરવાળો કરીશું તો આખાનું મળી જશે બરાબર તો કે બંને મેં સૂત્ર આ રીતે લખ્યું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું તો આપણને ખબર જ છે કે એક દ્વિતિયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેદ આ ત્રિકોણનો આપણને ક્ષેત્રફળ છે તો ચાલો ચતુર્કોન એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ પ્રમાણે બીજું બીસીડી બીસીડીનું ક્ષેત્રફળ વન હાફ ગુણ્યા પાયો આપણો ચોવીસ છે ઊંચાઈ આઠ છે બરોબર તો બે ભાગ ચાલશે બાર તો બાર ગુણ્યા તેર વધ્યા અહીંયા પણ ભાગ ચાલશે બાર તો શું હતું બાર ગુણ્યા આઠ તો બાર ગુણ્યા તેર બરાબર એકસો છપ્પન પત્તા બાર અઠો છન્નું બંનેનો સરવાળો કરીશું ત્યારે આપણને બસો બાવન મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર પણ લખી શકીએ બરાબર તે જ પ્રમાણે ક્વેશ્ચન ચાર કે ચોરસ પાયાવાળા પિરાબીડના શિરોબિંદુ વી ધાર ઈ અને ફલક એફની સંખ્યા શોધો તેના આધારે યુલરનું સૂત્ર ચકાસો તો વી એટલે આપણને શું વાત કે શીરોબિંદુ શિરોબિંદુ કેટલા છે ગણી લઈએ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સિરો મીધું થઈ ગયા ઈ ધાર તો આપણે ધાર ગણવાની છે કે એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ આઠ ધાર બરાબર આપણી આઠ ધાર ફલક એફ એટલે સપાટી તો એક સપાટી બે સપાટી ત્રણ સપાટી અને પાછળની આ ચાર આવશે અને આ પાંચમી તો કેટલી આવશે પાંચ સપાટી ઈલોનું સૂત્ર શું છે એફ વત્તા વી માઇનસ ઈ તો એફ કેટલા છે પાંચ વત્તા વી કેટલા છે પાંચ ઓછા ઈ બરોબર માઇનસ એ સૂત્રના છે તો પાંચ પાંચ દસ ઓછા આઠ બરાબર બે તો આપણને આન્સર મળશે બે બરાબર તે જ પ્રમાણે હવે છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ આમાં પ્રશ્ન પાંચ તો કે માગ્યા મુજબ જવાબ લખવાના છે તો પ્રશ્ન એક કે સમગની લંબાઈ ટુ સેમી છે તો સમગનું પૃષ્ઠબળ કેટલું થાય તો લંબાઈ આપણને બે સેમી આપેલી છે તો સમગનું પૃષ્ઠબળ સમઘન કેટલી બાજુઓ છ તો છ એનું સ્કવેર તો છ ગુણે એર એટલે બે પણ એનું સ્કવેર છે એટલે બે ગુણે બે અહીંયા લખ્યા છે છ દુ બાર દુ ચોવીસ તો શું આવશે ચોવીસ સેન્ટીમીટર નો સ્કવેર બરોબર તો પ્રશ્ન પૂરો થાય છે પ્રશ્ન પાંચમાં બીજો પ્રશ્ન જોઈ લઈએ કે એક લમઘનની લંબાઈ છ સેમી પહોળાઈ ત્રણ સેમી અને ઊંચાઈ એક સેમી છે તો તે લમગણનું ઘનફળ શોધો તો આપણને લમઘાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે છ સેમી લંબાઈ પોળાઇ ત્રણ સેમી અને ઊંચાઈ એક સેમી આપી છે તો લમઘાનું ઘનફળ આપણે શોધો લમઘાનું ઘનફળનું સૂત્ર આપણને ખબર જ છે કયું લંબાઈ ગુણ્યા પોળાઇ ગુણ્યા ઊંચાઈ તો આપણે કિંમત મૂકી છ ગુણ્યા ત્રણ ગુણ્યા એક છ તરી અઢાર સેમીનો ગન બરાબર અને છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે હવે કે એક નળાકારની ત્રિજ્યા ચૌદ સેમી છે અને ઊંચાઈ પાંચ સેમી છે તો આ નળાકારનું ગનફળ કેટલું થાય તો આપણને પાયની કિંમત આપેલી છે નળાકારની ત્રિજ્યા નળાકારની ત્રિજ્યા આપણને ચૌદ સેમી આપી છે ઊંચાઈ આપણને પાંચ સેમી આપી છે બરાબર અને પાયની કિંમત પણ આપેલી છે તો નળાકારનું ગનફળ બરાબર સૂત્ર શું પાય આર સ્ક્વેર એચ શું પાઈ આરનો સ્ક્વેર એચ પાઈની કિંમત બાવીસ સતમાંશ ગુણ્યા આર એટલે ચૌદનો સ્કવેર આવશે એટલે આપણે ચૌદ ગુણ્યા ચૌદ અલગ અલગ લખ્યા છે ગુણ્યા ઊંચાઈ પાંચ લખી છે તો જો સાતનો ભાગ છ સાત દુ ચૌદ તો શું વધ્યું બાવીસ ગુણ્યા બે ગુણ્યા ચૌદ ગુણ્યા પાંચ તો આનો ગુણાકાર આપણે કરીશું ત્યારે ત્રણ હજાર એસી સેન્ટીમીટરનું ગણ્યા મળે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા એકમ કસરોનું સોલ્યુશન સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બે લાયકનને પણ પ્રેસ કરી દેજો કે તમારા સુધી અમે દરેક પ્રકારની નવી નવી અપડેટ સ્વાદ્યાપૂતિ કે સ્વાધ્યભૂતિ સોલ્યુશન તમારા સમક્ષ અમે મોકલી શકીએ થેન્ક યુ